બાળ મિત્રો આજે આપણે સરસ મજાનો ચેપ્ટર શીખવાના છે ચેપ્ટર છે 16 અ બિઝી મંથ એટલે કામના દિવસો ફ્રેન્ડ્સ આ ચેપ્ટર ની અંદર ખૂબ જ સરસ ચેપ્ટર છે આ ચેપ્ટર માં આપણે ડિફરન્ટ બર્ડ્સ ના નેટ્સ એટલે તેનો મારો કેવો હોય છે પછી તેઓ કઈ કઈ જગ્યાએ ડિફરન્ટ બર્ડ્સ અલગ અલગ રીતે દેતા હોય છે તે આપણે જોઈશું પછી તેની બેક તેની ચાંચ કેવી હોય છે પછી છે ફીટ ફીટ એટલે પંજા પંજા આ બધા જ વિશે આપણે તેની માહિતી મેળવીશું આ ચેપ્ટર ની અંદર અને આ ચેપ્ટર માં ગીજુભાઈ તે બર્ડ્સ વિશેની માહિતી આપણને એક લેટર લેટર માં લખીને આપણને સમજાવે છે તો ફ્રેન્ડ્સ આ ચેપ્ટર ની અંદર તમને ખૂબ જ મજા આવશે ડિફરન્ટ બર્ડ્સ વિશે તમને માહિતી મળશે ઓકે તો ફ્રેન્ડ્સ ચાલો આ ચેપ્ટર વિશે આપણે સમજીએ ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું આ ચેપ્ટર ખૂબ જ મસ્ત છે આ ચેપ્ટરની શરૂઆત એક મસ્ત લેટર સાથે કરીશું જે લેટર ગીજુભાઈ તમારા જેવા એકદમ ક્યુટ બાળકો માટે લખ્યો છે ગીજુભાઈ આ લેટર ક્યાંથી લખે છે તો ગીજુભાઈ આ લેટર ભાવનગરથી લખે છે અને 13 એપ્રિલ 1936 એટલે કેટલો પુરાનો લેટર છે અને તે શું લખે છે તો ચાલો તે લેટરમાં શું લખે છે તે આપણે જોઈએ તો કે લખે છે ડિયર ચિલ્ડ્રન્સ પ્રિય બાળકો 3 o'clock ઇન ધ આફ્ટરનૂન બપોરના 3 વાગે તે લખે છે કે સ્કાયમાં એક પણ ક્લાઉડ્સ નથી એટલે આકાશમાં એક પણ વાદળા નથી અને ખૂબ જ ગરમી પડે છે કેમ કે સન ઇઝ અ બર્નિંગ હોટ સૂર્ય ખૂબ જ ગરમ છે અને સ્પેરો ડવ્સ એન્ડ સનબર્ડ્સ એટલે ફૂલ ચકલીઓ આ બધા જ બર્ડ્સ પેર જોડીમાં તેમના નેટ્સ માળા બનવાનું શરૂ કરી દીધું છે ફ્રેન્ડ્સ આ લેટરમાં એટલું બર્ડ્સની વિશેની સમજૂતી આપણને આપી છે ગીજુભાઈએ જે બર્ડ્સ જે જોયા છે તેની માહિતી આપેલી છે તે કહે છે કે તેમના નેટ્સ બનાવી પણ લીધા છે અને કેટલાક નેટ્સમાં તો એગ્સ એટલે અને સેવવાનું ચાલુ કરી દીધેલું છે ફ્રેન્ડ્સ એવું કહે છે કે સ્પેરો ડવ્સ અને સનબર્ડ્સ એક ટાઈપનું બર્ડ્સ હોય છે આ બધા પોતાની પેર જોડીમાં તેઓ પોતાના માળા બનાવવાનું શરૂ કરી દે છે અને તે પોતાના એગ્સને સેવવાનું પણ કામ ચાલુ કરી દે છે બર્ડ્સને સેવે છે પછી તેમાંથી તે સ્મોલ બેબી બર્ડ્સ બહાર નીકળે છે પેરેન્ટ્સ બર્ડ્સ એટલે માતા પિતા બચ્ચાને એટલે બેબીને પોતાના બચ્ચાને અલગ અલગ રીતે કીડી મંકોડા અને દાણા ખવડાવવામાં વ્યસ્ત હોય છે ફ્રેન્ડ્સ તમે જોયું હશે ઘણીવાર ટ્રી પર જ્યારે નેસ્ટ હોય છે તેની અંદર સ્મોલ બેબી હોય છે તો પેરેન્ટ્સ બર્ડ્સ એટલે માતા પિતા તેના બેબી માટે શું લાવે છે કીડી મંકોડા લાવે છે અને પછી તેને ખવડાવે છે ચાલો ફ્રેન્ડ્સ ગીજુભાઈ કહે છે કે અમારા આંગણામાં પણ એક ડવનું બેબી છે અને નેટ્સમાં હજી એક એગ છે પરંતુ તે સેવવામાં આવ્યું નથી ઓકે ગીજુભાઈ લખે છે કે તેમના ફ્રેન્ડ્સ ગોપાલભાઈના હાઉસમાં તે જાય છે ગીજુભાઈ લખે છે કે તેઓ તેના ફ્રેન્ડ્સ ગોપાલભાઈના હાઉસે જાય છે ત્યારે રોડની આજુબાજુ મેની સ્ટોન્સ એટલે પથ્થરો ઘણા બધા પથ્થરો હોય છે તે સ્ટોનની વચ્ચે એક ઇન્ડિયન રોબિન એટલે ડેવ સ્પેરો તે એગ મૂકવા માટે તેને નેટ્સ બનાવી હોય છે અને બચુભાઈ મને તે બતાવવા બાયનાક્યુલ્સ એટલે દૂરબીન ફ્રેન્ડ્સ તમને દૂરબીન ખબર હશે કે જે નજીકની વસ્તુ જે દૂર હોય તે દૂરની વસ્તુ એકદમ નજીક જોવા માટે બાયનાક્યુલ્સનો યુઝ થાય છે અને તમારા ઘરે ઘણા તમારા લોકોના ઘરે હશે પણ હે ને એને દૂરબીન કહેવાય છે તો તેને દૂરબીનની મદદથી તેને બતાવી હતું અને મેં જોયું તો રોબિન નેટ્સ તેને સેનાથી બનાવેલું હતું એક ડ્રાય થઈ ગયેલું ગ્રાસ થી બનાવેલું હતું અને તેની ઉપર ઘણા બધા સોફ્ટ ટ્વીટ્સ એટલે નાના નાના છોડ અને રૂટ્સ વૂલ હેર એન્ડ કોટન વૂલ આ બધી ઘણી બધી વસ્તુઓથી રોબિને તેનું નેટ્સ બનાવેલું હતું
ત્યારબાદ મેં ક્રોનું પણ નેટ્સ જોયું, એટલે કાગડાનું પણ મારો જોયું. તો ક્રો તેનું નેટ્સ એકદમ સોફ્ટ વસ્તુમાંથી બનાવે છે, જેમ કે સોફ્ટ ગ્રાસ, લીવ્સ, વૂલ, આ સિવાય સ્મોલ સ્ટીક, નાની નાની સ્ટીકો આવે તે વાયરના પીસીસ, આ વસ્તુઓથી ક્રોએ તેના પોતાનો નેટ્સ બનાવ્યો હતો. ગીજુભાઈ કહે છે કે મેં રોબિનના નેટ્સમાં જે સ્મોલ બેબી હતું તેને પણ તેને જોયું હતું. ફ્રેન્ડ્સ, આપણે દૂરબીનથી જો દૂરની વસ્તુ નજીકથી આપણે જોઈએ તો આપણે એકદમ ક્લીન દેખાય છે. તો તેને દૂરબીનની મદદથી જે રોબિનના નેટ્સમાં જે સ્મોલ બેબી હતું તે પણ તેને જોયું હતું. તે શું કરતું હતું? તે પોતાનો બેગ ઓપન, તે એટલે એની જે ચાંચ હતી તે પોરી કરીને બેઠી હતી. કોણ? સ્મોલ બેબી. તે તેની પોતાની બેગને ચાંચને પોરી કરીને બેઠી હતી કે અને તેની મમ્મી સ્પેરો બધાને જે ઇન્સેક્ટ આવે તે ખવડાવતી હતી. ફ્રેન્ડ્સ, જો તમને પિક્ચરમાં દેખાય છે, બર્ડ્સ પોતાના બેબીને કેવી રીતના ખવડાવે છે કે તે પોતાના બેગ ચાંચની અંદર ઇન્સેક્ટ બધા કીડી મંકોડા લાવે છે અને તેના સ્મોલ બેબીના બેગ એની ચાંચની અંદર તે નાખે છે. આ રીતે ખવડાવે છે. આપણે પણ એકદમ નાના નાના હતા ત્યારે આપણી મમ્મી પણ આપણે ખવડાવતી હતી ને, એકદમ નાના નાના ટુકડાથી આપણી મમ્મી આપણને હાથથી ખવડાવતી હતી. અને જે બર્ડ છે તે તેના બેબીને તેના પોતાના બેગ ચાંચની વડે તેને ખવડાવે છે. ચાલો ફ્રેન્ડ્સ, આપણે અત્યાર સુધી આપણે કયા બર્ડ્સ વિશે જોયું તે આપણે એકવાર જોઈ લઈએ. તો ફર્સ્ટ ડવ. તો તમને ખબર છે કે ગીજુભાઈના આંગણામાં એક ડવનું નેસ્ટ હતું, તેમાં ડવનું બેબી પણ હતું, પણ હજી એક નેટ્સમાં એટલે મારામાં એક એગ્સ હતું, પરંતુ તે હજી સેવામાં આવ્યું ન હતું, તેમાંથી હજી બેબી નીકળેલું ન હતું. ઓકે, સેકન્ડ આપણે જોયું રોબિન, બરાબર. તો રોબિન એ ઇન્ડિયન રોબિન તમે પિક્ચરમાં જોવો છો તો આ રીતનું હોય છે. રોબિન તેનો નેટ્સ રોડની આજુબાજુ સ્ટોન્સની વચ્ચે બનાવેલું હતું, યાદ છે ને તમને? તે રોડની આજુબાજુના જે સ્ટોન હતું તેની વચ્ચે તેનો નેટ્સ એને બનાવેલું હતું. ઇન્ડિયન રોબિન નેટ્સ બનાવવા માટે ડ્રાય ગ્રાસ એટલે સુકાઈ ગયેલા જે ઘાસ હોય તે, સોફ્ટ ટ્વીડ્સ એટલે છોડ, જે નાના નાના પેલા છોડ હોય ને તે, પછી વૂલ, હેર એન્ડ કોટન, તેનાથી તેને બનાવેલું હોય છે, તે આપણે જોયું હતું, બરાબર. હવે ફ્રેન્ડ્સ, થર્ડ છે ક્રો. ક્રો વિશે તો આપણે જોયું, ક્રો પોતાનું નેટ્સ ખૂબ જ ઊંચા ટ્રી પર બનાવે છે અને તે નેટ્સમાં તે ટ્વીડ્સ, ગ્રાસ, વાયર્સ, વૂડ આનામાંથી તે બનાવે છે. ક્રોનું જે નેટ્સ હોય છે તે એની અંદર તે વાયર્સ ને જે બધું આવે છે, જેના અંદર પેલા તમને ખબર છે ને ડાળીઓ છોડો બધા જે પડી ગયા હોય તેનો યુઝ કરે. પછી વૂડ, લાકડી હોય અથવા તો જે ટ્રીની બ્રાન્ચીસો હોય, ડાળી હોય, તેના મદદથી ક્રો પોતાનું નેટ્સ બનાવે છે. તમે કોઈ દિવસ કોયલ વિશે જાણ્યું છે કે કંઈક વાંચ્યું છે? તમે નથી જોયું, ઘણાએ તો જોયું પણ હશે. તો કોયલ દેખાવમાં એકદમ બ્લેક કલરની હોય છે, પણ તેની આઈસ એકદમ રેડ કલરની હોય છે. જો તમે નજીકમાં જોશો તો કોયલ દેખાય છે બ્લેક, પણ એની આઈસ કેવી હોય છે? એકદમ રેડ કલરની હોય છે. કોયલ કોઈ પણ દિવસ મહેનત કરીને પોતાનું નેટ્સ બનાવતી નથી. ફ્રેન્ડ્સ, આ તો આપણે ભણવામાં આવી ગયેલું હતું હા ને, કે કોયલ કોઈ દિવસ મહેનત નથી કરતી પોતાનો માળો બનાવવા માટે. કોયલ બ્લેક હોય છે અને ક્રો પણ બ્લેક જ હોય છે, તેથી તે પોતાના એગ્સ ટ્રિક કરીને ક્રોના નેટ્સમાં મૂકી દે છે. એ એટલી ચાલાક હોય છે કે તે કોયલ બ્લેક હોય છે, એના જે બેબી હોય તે પણ બ્લેક હોય છે, એ તે શું કરે છે, એકદમ હું કહેવાય ક્રોના નેટ્સની અંદર તે પોતાના એગ્સ મૂકી આવે છે. અને ક્રોને એમ જ થાય છે કે આ મારા જ એગ છે, એમ કરીને તે એને પણ સેવે છે. ચાલો હવે આપણે સરસ મજાનું બીજું એક નેટ્સ વિશે આપણે જાણીશું, સરસ મજાનો એક માળા વિશેની આપણે જાણકારી મેળવીશું. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે સરસ મજાનું નેટ્સ એટલે મારા વિશે આપણે જાણીશું. તો એક નેટ્સ
એવું પણ છે કે જે ટ્રીના બ્રાન્ચ એટલે ડાળીઓની સાથે લટકતું રહે છે, ને આ બર્ડ ડિફરન્ટ નેસ્ટ રેડી કરે છે. તો આ રીતના નેસ્ટને વીવર બર્ડ બનાવે છે. વીવર બર્ડ એટલે સુગરી. તમને તમે જોયું હશે ઘણા લોકોએ, અને તમને પિક્ચરમાં દેખાય છે ને કેવો સરસ મજાનો તેને નેસ્ટ બનાવે છે. આપણે ક્રોના નેસ્ટ તમને ખબર છે ટ્રીની ઉપર જોવા મળે છે, ટ્રીની ઉપર તે તેનું નેસ્ટ બનાવે છે ફ્રેન્ડ્સ. પણ આવું બ્યુટિફુલ નેસ્ટ સિર્ફ વીવર જ બર્ડ્સ બનાવે છે. ખાલી સુગરી જ આવું સરસ મજાનું નેસ્ટ બનાવે છે ફ્રેન્ડ્સ. સ્પેરો અને પીજન આ બંને એ આપણા હાઉસની આજુબાજુ પોતાનો નેસ્ટ બનાવી દે છે, જેમ કે કબાટની ટોચ પર, પછી મિરર, મિરરની પાછળ, છાજલી પર, આ બધી જગ્યાએ તે પોતાનો નેસ્ટ બનાવે છે. અને જે ઓલ્ડ બિલ્ડિંગ્સ હોય છે તેમાં પણ તે પોતાનો નેસ્ટ બનાવે છે. હવે ફ્રેન્ડ્સ આપણે જોઈશું બાર્બેટ. બાર્બેટ એટલે કંસારા નામનું બર્ડ છે, તેને શું કહેવાય છે ઇંગ્લિશમાં બાર્બેટ, તેના વિશે આપણે જોઈએ. ફ્રેન્ડ્સ જે બાર્બેટ બર્ડ છે તે ટક 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 સાઉન્ડ તેનો સંભળાય છે. આવો સાઉન્ડ તેનો સમર સિઝનમાં જે બાર્બેટ બર્ડ છે તેનો ટક 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 સાઉન્ડ સંભળાય છે. અને તે પણ વુડકીપરની જેમ ટ્રીના થડમાં હોલ બનાવીને પોતાનો નેસ્ટ બનાવે છે. બાર્બેટ પછી હવે આપણે જોઈશું ટેલર બર્ડ વિશે જાણીશું, એટલે દરજીડો. ફ્રેન્ડ્સ દરજીડોને ટેલર બર્ડ્સ કેમ કહેવાય છે તમને ખબર છે? તેને ટેલર નેમ કેમ પડ્યું છે? કારણ કે તે ટેલરની જેમ જ પોતાના નેટ્સને સ્ટીચ કરીને તે સ્ટીચીસ લઈને બનાવે છે. તો ટેલર બર્ડ લીવને જોડીને, જે લીવના જે પાન હોય છે પત્તા, તેને બેને જોઈન કરીને, તેને સ્ટીચ કરીને પોતાની નીડલ બેકની મદદથી પોતાનો નેટ્સ બનાવે છે. આ જે બનાવેલું લીવ છે એની અંદર જ તે એગ મૂકે છે. જો તમને પિક્ચરમાં દેખાય છે ને કેવા સરસ મજાના તે તેની બેક વડે સ્ટીચ લે છે, અને તે પોતાનું આખું સરસ મજાનું નેટ્સ રેડી કરે છે. તો ફ્રેન્ડ્સ ચાલો પાછું એકવાર આપણે કયા કયા બર્ડ્સ જોયા છે તેનું આપણે રિવાઇઝ કરી લઈએ. ફ્રેન્ડ્સ ટીચર તમને કેમ પાછું રિવાઇઝ કરાવે કે તમને ખ્યાલ આવે આપણે એ બર્ડ્સ કયા જોયા છે અને તેના વિશે આપણે કઈ માહિતી મેળવી છે તે તમને ખ્યાલ આવે. તો ફ્રેન્ડ્સ ચલો આપણે એ બર્ડ્સ વિશે પાછું એકવાર જોઈ લઈએ. ફ્રેન્ડ્સ આપણે બર્ડ્સ વિશે આપણે નેક્સ્ટ પ્રિયરમાં જોઈશું. બાય બાય.